નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવી ફળી અને અમિયાર ગામ વચ્ચે તિપલ અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ આગ લાગી. એક કપાસ ભરેલી ટ્રક કન્ટેનર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં કપાસ ભરેલી ટ્રકમાં આકસ્મિક રીતે આગ લાગી ગઈ હતી, જેના કારણે કપાસ ભરેલી ટ્રક સળગી જતા આગની જ્વારાઓ બંને વાહનો પણ લાગી જતા એસટી બસ અને કન્ટેનર પણ આગની લપેટમાં આવી જતા અને ત્રણેય વાહનોમાં આગ ફાટી નીકળી હતી. જો કે સાગબારા તાલુકામાં અગ્નિશામક દળની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ ત્રણેય વાહનોને આગથી બચાવી શકાયા ન હતા અને તેના કારણે આ વાહનો આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સાગબારા તાલુકાના નવી ફરી અમિયાર પાસે નેશનલ હાઈવે નંબર 753 પરથી પસાર થતી સાગબારાથી 5 કિલોમીટર દૂર હાઈવે રોડ ઉપર દેવમોગરાથી સિલંબા જતી એસટી બસ અને ડેડિયાપાડાથી મહારાષ્ટ્ર તરફ આવતું કન્ટેનર તથા મહારાષ્ટ્ર તરફથી ગુજરાત જઈ રહેલી કપાસ ભરેલી ટ્રકને અકસ્માત નડતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં એસટી બસ અને ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટર પણ એમ કુલ 4 જણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ને બોલાવી 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક વધુ સારવાર માટે તેમને સાગબારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અકસ્માત થતાં હાઈવેની બંને બાજુ 2-2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી જતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને આગને અને ટ્રાફિકને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. આ અંગે સાગબારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.